અમદાવાદમાં જુહાપુરા નજીક એક માર્ગ અકસ્માતમાં એક દંપતીનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈને એક સ્કૂલમાં મળીને પરત ફરતા આ દંપતીના વાહનને જુહાપુરા નજીક એક રેતી ભરીને જતા ટેન્કરે ટક્કર મારતા દંપતી વાહન પરથી ઉથરી પડ્યું હતું અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુરુષનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું હતું. જોકે આ તકે વેજલપુર પોલીસ દ્વારા મૃતદેહને સંભાળવાનો ઇનકાર કરતા લોકોએ ખાનગી વાહનો દ્વારા મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે પહોંચાડી હતી. ને ખાસ કરીને આજે જે એક્સિડન્ટ થયો છે એ વટવાની પાર્ટી હતી, મિયા બીબી હતી. એ અહીંયા ફતેવાડીમાં ફારૂકે આઝમ સ્કૂલ ખાતે એમના ભાઈને મળવા આવ્યા હતા અને મળીને અહીંથી રાજી ખુશીથી જતા હતા તો રેતીનો ડમ્પરિયો અહીંથી ફૂલ ઝડપે નીકળ્યો અને આગળના વ્હીલમાં એમને ટક્કર એવી મારી કે ભેજું મેજું બધું બહાર નીકળી ગયું અને જે બેન હતા એ તો અહીંયા જ ગુજરી ગયા હતા. પણ ભાઈમાં જીવ હતો. અમે તાત્કાલિક 108ને ફોન કર્યો પણ 108 પોણા કલાક પછી અહીંયા હાજર થઈ ત્યાં સુધી તો એ ભાઈ મૃત્યુ પામી ગયા હતા. અને ખાસ કરીને અમે પોલીસને કીધું કે અહીંયાથી લાશો અહીંથી લઈ જાઓ તો પોલીસ ખાતા એમ કીધું કે આ અમારામાં નથી આવતું, તમે પ્રાઇવેટ વાહનમાં લાશો મોકલો. એટલે તાત્કાલિક અમે વીએસમાં લાશો મોકલી દીધી. અમદાવાદમાં વારંવાર અકસ્માત સર્જાતા રહે છે પણ જુહાપુરાના આ માર્ગ પર ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં બે રોકટોક અવર જવર કરતા હોય છે, જેના ભોગ આ રીતે નિર્દોષ લોકોએ બનવું પડે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.